આજે હજીરા પોલીસ સ્ટેશન ખાતે અગાઉ 30 એપ્રિલના રોજ જે નાની બાળકી ઉપર બળાત્કાર સૃષ્ટિક્રમ વિરુદ્ધનું કૃત્ય કર્યું અને ત્યાર પછી તેનું ખૂન કરી દેવામાં આવ્યું તેવા કેસમાં સુરતના એડિશનલ સેશન જજ શ્રી પીએસ કાલા સાહેબે આરોપી સુજીતને ઇન્ડિયન પિનલ કોડની કલમ 300, 302, 376, 363, 366 એ બધા ગુનામાં કસૂરવાર ઠેરવો છે. આ ઉપરાંત આ આરોપીએ હાલની જે બાળકી સાથે દુષ્કર્મ કર્યું એ પહેલાં થોડા દિવસ પહેલાં એક બીજી બાળકી સાથે પણ આવો પ્રયાસ કરેલો અને એમાં એ બાળકીએ એને ઈંટ મારી દીધી અને પોતાનો સ્વબચાવ કરેલો હતો. તેવા ગુનામાં પણ આરોપીને ઇન્ડિયન પિનલ કોડની કલમ 354 હેઠળ કસૂરવાર ઠેરવો છે. હમણાં રિસેસ પહેલાં આરોપી પક્ષે દલીલ કરવામાં આવી કે મને ઓછી સજા કરવામાં આવે, મને જીવિત રહેવામાં રાખવામાં આવે, એ પ્રકારની દલીલો કરવામાં આવી, મારી ઉંમર નાની છે વગેરે પ્રકારની દલીલો કરવામાં આવી અને ઓછી સજા કરવી એવી માંગણી આરોપીના વકીલ સાહેબ. બપોર પછી પ્રોસિક્યુશનની દલીલો થશે. જે રીતે ગુનો આચરો છે આમાં 376, 377 અને ખૂબ જ જઘન્ય અપરાધ છે તેવું કહી શકાય. હમણાં રિસેસમાં નામદાર કોર્ટે જે જજમેન્ટ આપી પ્રોસિક્યુશન તરફે મહત્તમ સજા એટલે કે કેપિટલ પનિશમેન્ટ થાય તેવી માંગણી ચોક્કસ કરવામાં આવશે. મહત્વના પુરાવા જેમ કે મેં અગાઉ પણ કહ્યું છે કે આમાં બાળકી અને આરોપી એ બંનેને સાથે લાસ્ટ સીન ટુગેધર એ જોયા એ પુરાવા છે. એ ઉપરાંત મેડિકલ એવિડન્સ છે, એ ઉપરાંત ડીએનએનો પુરાવો છે, તેમજ આ આરોપીની કોન્ડક્ટ બનાવ પહેલાંની અને બનાવ પછીની કોન્ડક્ટ એ બાબતનો પણ પુરાવો પ્રોસિક્યુશન તરફે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો. હવે ચુકાદાનો અત્યારે રિસેસ દરમિયાન અભ્યાસ કરીને નામદાર કોર્ટે કયા કયા પુરાવા માન્યા છે તે પણ એ પણ વાંચી એનો અભ્યાસ કરી અને પછી આરોપીને કેટલી સજા કરવી તે બાબતની દલીલ પ્રોસિક્યુશન તરફે કરવામાં આવશે. ફોરેન્સિક એવિડન્સ ઘણા મહત્વના હતા, જેમ કે ડીએનએ રિપોર્ટ વગેરે હતો. હવે એ ડીએનએ રિપોર્ટ નામદાર કોર્ટે કેવી રીતે ગ્રાહ્ય રાખ્યો છે, કેવી રીતે માન્ય રાખ્યો છે એ કોર્ટ એ ચુકાદો વાંચ્યા પછી હું આપને કહી શકું. પોલીસે કયા પ્રકારના પુરાવા રજૂ કર્યા હતા? આ હજીરા ખાતે બનાવ બનેલો હતો. આરોપી જે અત્યારે બાળકી સાથે દુષ્કર્મ કર્યો અને પછી હત્યા કરી એ પહેલાં 10 દિવસ પહેલાં પણ એક બાળકી સાથે આ પ્રકારનો કૃત્ય કરવાનો પ્રયાસ કરેલો હતો. પોલીસે એ એવિડન્સ પણ રજૂ કર્યો. એ ઉપરાંત હાલની બાળકીનો ઉંમરનો પુરાવો પણ પોલીસે રજૂ કરેલો. પણ એમાં પણ કોઈ શંકા ના રહે એટલાને માટે પ્રોસિક્યુશન તરફે ફરીથી મેં બીજો એક ઉંમરનો દાખલાનો પુરાવો એ પણ અમે લોકોએ રજૂ કર્યો કે આ કેસ પુરવાર કરવામાં કોઈ પણ જાતની વ્યાજબી શંકા ન રહી એ બાબતે પ્રોસિક્યુશને પૂરેપૂરી તકેદારી રાખી. નહીં, હું તો મેં અગાઉ પણ કહ્યું કે પ્રોસિક્યુશન તરફે મહત્તમ સજા કરવાને માટેની દલીલો રજૂ કરવામાં આવશે. પણ એ દલીલો હું કોર્ટમાં રજૂ કરું એ પહેલાં મીડિયા સમક્ષ કહું તો એ કોર્ટનું અવમાન થાય એવું મારું માનવું છે. એટલે હું શું દલીલ કરીશ એ અત્યારે આપને નહીં કહી શકું. હા, પણ ચોક્કસપણે હું એટલું કહીશ કે રિસેસ પછી આ કેસમાં કેપિટલ પનિશમેન્ટ બાબતેની હું દલીલો. તમે શ્વેતાબેન વકીલ હોવા જોઈએ, તમે ઉલટ તપાસ કરીને પાછા મને પૂછો છો કે કયા પ્રકારની ક્રુઅલ્ટી છે, એટલે બાય ધ વે હું શું દલીલ કરવાનો છું એ પહેલાં જાહેર થાય. પણ સોરી, હું અત્યારે એ નહીં કહી શકીશ. પણ ક્રુઅલ્ટી હતી, એ ક્રુઅલ્ટી શું હતી તે હવે હું દલીલ દરમિયાન કહીશ. બચાવ પક્ષના વકીલે સજા બાબતે જ્યારે એમને સાંભળવામાં આવ્યા ત્યારે એ લોકો એમણે કીધું કે મારી ઉંમર જોતા મને ઓછી સજા કરવામાં આવે, હું જીવવા માગું છું, તે પ્રકારની દલીલો કરવા.